રૂપરેખા તૈયાર કરવા માટે રાજકોટ તાલુકાના વડાણી ખાતે વિસુત માતાજીના મંદિરે જય માંધાતા સૂર્યવંશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તાજેતરમાં સરપંચની ચૂંટણીઓમાં ચૂંટાયેલા સરપંચોનું ખાસ સન્માન પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના વડાળી મુકામે અમારા કોળી સમાજની ભવ્ય મીટિંગનું આયોજન કરેલ છે અને આગામી તારીખ 14 જાન્યુઆરીને રોજ અમારા ઈષ્ટદેવ માંધાતાનું ભવ્ય રથયાત્રા કાઢવાની હોય એ નિમિત્તે અમે સમગ્ર કોળી સમાજને આવકારીએ છીએ અને રાજકોટ પધારો, રાજકોટ પધારો, રાજકોટ પધારો. આમ તો અમે સમાજનું કાર્યાલયને 4 વર્ષથી અમારી તનતોડ મહેનત છે અને સમાજના દરેક સેવકીય કાર્યમાં અમે ભાગ લઈએ છીએ. મેન સિવિલ હોસ્પિટલ, બ્લડ ડોનેશન કેમ્પ અને હવે નવા આયોજનમાં અમે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ એક આયોજન કર્યું છે. એ આવતા ચોમાસામાં, આ ચોમાસામાં તો વરસાદ પડેલ નથી એટલે આવતા ચોમાસામાં અમારે 1 લાખ વૃક્ષો વાવવાની ઈચ્છા છે અને એ અમે પૂર્ણ કરીશું. જબરજસ્ત કાયદો કાઢ્યો છે પણ અમે એમાં પૂરો સહકાર આપશું. જો કે 80% અમારા ભાઈએ કીધું એમ 80% વ્યસન બંધ થઈ જ જશે અને બાકીના 20%નું વ્યસન ઓછું કરશું એવી અમારો પ્રયત્ન છે. સમસ્ત કોળી સમાજને અમારું ભાવભર્યું આમંત્રણ છે. રાજકોટ 14 જાન્યુઆરીએ બધાને રથયાત્રામાં જોડાવા અમારી નમ્ર વિનંતી છે. શ્રી માંધાતા ચેરિટેબલ સૂર્યવંશી ગ્રુપ દ્વારા દર વખતે મકર સંક્રાંતિને દિવસે 14 તારીખે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ સમસ્ત કોળી સમાજ દ્વારા 4થી રથયાત્રાનું આયોજન છે અને સર્વ કોળી સમાજને બહોળી સંખ્યામાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે. આજે જન્મદિવસની શુભકામના. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.